सदानन्दम्भोदिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रभुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पराभार सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनं भुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચિત સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમો ને તરંગ ચાર એમાં છેલ્લે કથા લખે છે માંડવી ગામની અંદર વેદાંત્યોનો શ્રીજી મહારાજે પોતાના ઐશ્વર્ય પ્રતાપ બતાવી પોતેના પ્રશ્નોનો ઉત્તર કરી પરાભવ કર્યો છે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો છે અને જન્મ મૃત્યુ યમયાતનાને લક ચોરાસીને સાચી કરી બતાવી છે પાપનું ફળ અવશ્ય મળે છે એ વાત મહારાજે એમને સમજાવી છે ભગવાનના ધામનું સુખ કેવું હોય એ ભગવાનના સાચા સંતો બતાવે છે અને આ જગતના સુખમાંથી જીવની વૃત્તિઓને પાછી વાળે છે આગળ આધારણ સમય લખે છે અને મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે नाम जाति जो ऐसे वस्तु अपार जो समर्थन की न विवेक विवेक विन ज्ञान न होवे कबू विवेक विन ज्ञान न होवे कबू जाको जैसो वर्तन रह वर्तन गुण ही एक रहा સ્વામીએ આગળ લખે છે કાંકરા પથ્થર પણ બધી જાતિઓ અન્વસ્ત્ર અપાર ધાતુઓ જે જે અપાર પદાર્થો ન ગણી શકાય તેવી તે બધાની જાતિઓ કહેવાત એક જ નામથી અનેક વ્યક્તિનો બોધ થતો હોત એક જ જાતિથી અનેક વ્યક્તિ વસ્તુઓનો બોધ કે વ્યવહાર થતો હોત એવી અનેક વસ્તુઓનો વ્યવહાર વિવેક મોટા સમર્થ પુરુષોએ કર્યો છે તેના વિવેક વિના વસ્તુનું જ્ઞાન ક્યારેય થાય નહીં સ્વામી એવું કહેવા માગે છે કે જો ધર્મ છે એ જો આ પૃથ્વી ઉપર કે આ સત્સંગમાં સ્થાપવામાં ન આવ્યો હોત તો પશુ કે મનુષ્ય બધા સમાન હોત અલગ અલગ જાતિના ભેદ પડત નહીં માટે વિવેક વિના વસ્તુનું જ્ઞાન ક્યારેય પણ થતું નથી વિવેક પહેલાં જોઈએ તો જ દરેકનું જ્ઞાન યથાર્થ થાય જેને વર્ણ કે આશ્રમ કાંઈ નથી તે લોકો વર્ણાશ્રમનો ઉચ્છેદ ખંડન કરે છે તેવા લોકોને વેદ મનુષ્ય નથી કહેતા તે લોકો તો વનચર વાનરની જાતિ કહેવાય છે જે લોકો વર્ણ અને આશ્રમ એનો કોઈ ભેદ જ નથી રાખતા મારો કયો વર્ણ છે મારો કયો આશ્રમ છે વેદોને નથી માનતા એને વેદ મનુષ્ય કહેતા જ નથી વનચર વાનરની જાતિ કહેવાય છે જંગલમાં રખડતી વાંદરની જાતિ સમાન એને કીધેલા છે વેદોએ જાકો વર્તન વર્તન ગુણ એક

વર્તન અને ગુણ એક જ કહેવાય ગુણોની સમાનતાથી તેનું તેવું જાતિ નામ કહેવાય છે પણ તેમાં એ અલગ અલગ વિરુદ્ધ ભેદ ઘણા રહ્યા છે અહીં કહે છે કે કોઈપણનું વર્તન છે ને એ વર્તન ઉપરથી એના ગુણની ઓળખાણ થાય છે કોઈ પણ વ્યક્તિમાં કયા ગુણ રહ્યા છે એના વર્તન ઉપરથી ખબર પડે છે જે એનું વર્તન હોય વર્તન જ્યારે વ્યવહારમાં આવે આપણી સાથે ત્યારે આપણે ચોક્કસ માનીએ છીએ કે આમાં શાંતિનો ગુણ છે આમાં સત્યનો ગુણ છે આમાં ધર્મનો ગુણ છે આમાં ભક્તિનો ગુણ છે એ બધું જ આપણને દેખાય છે એના વર્તનમાં જેના જેની જાતિ પડી એના ગુણના કારણે પડી અને ગુણ હંમેશા વર્તનમાં દેખાય છે જીવનું સ્વરૂપ ગુનોની સમાનતાથી તેનું તેવું જાતિ નામ કહેવાય છે પણ તેમાં એ અલગ અલગ વિરુદ્ધ ભેદ ગણા રહ્યા છે જીવનું સ્વરૂપ અછેદ્ય અને અભેદ્ય અજર અમર અનુપમ અખંડ દિવ્ય પ્રકાશક આવા શબ્દોથી એક સરખું કહેવાય છે તે જીવનું સ્વરૂપ માયાના પાસ અને સંસર્ગ સોબતથી ઢંકાઈ જાય છે જીવ કેવો છે તો અછેદ્ય છે કોઈથી છેદાય એવો નથી ભેદાય એવો નથી કપાય એવો નથી મરે એવો નથી અમર છે અજર છે અખંડ છે એના ટુકડા થાય એવા નથી દિવ્ય છે પ્રકાશવાન છે પરંતુ એ જીવનું બધું જ સ્વરૂપ માયાના પાસ અને સંસર્ગથી ઢંકાઈ ગયેલું છે જીવ પોતે તો પ્રકાશવાળું છે પણ માયાનો અંધકાર એવો લપેટાયેલો છે અહો પ્રભુ અચર જ માયા તુમારી ભગવાનની માયા એવી છે એ માયાએ જીવને બધી બાજુ લપેટી દીધી છે જીવની આસપાસ માયા લપેટાઈ ગઈ છે જેના કારણે જીવ જેવા સ્વરૂપવાળો છે એવું એને અનુસંધાન રહેતું નથી જીવને પોતાની જ અનુભૂતિ પોતાને ભૂલાડી દે એવી ભગવાનની માયા છે આપણને આપણે જે છીએ એ વાતને જે ભૂલાડી દે એનું નામ જ માયા છે આપણે જેવા છીએ એ વાતને જે ભૂલાડી દે એનું નામ જ ભગવાનની માયા છે આપણને જેમ આ દેહના નામનું અનુસંધાન કેટલું પાકું થઈ ગયું છે આપણને આ દેહનું જે કોઈ નામ મળ્યું છે બાળપણથી અમારા જેવા કોઈ મોમુક્ષુ ત્યાગી થયા હોય તો એને ત્યાગી થયા બાદ આ દેહ ઉપરનું જે ઓળખાણનું નામ મળ્યું એ એ નામનું આપણને કેટલું પાકું રટન છે એ નામ બોલતાની સાથે ઊંઘમાં હોય તો એ બેઠો થઈ જાય મોઢું તરત ઊંચું થઈ જાય કે મારું નામ બોલાનું એ જેવું અનુસંધાન છે એવું અનુસંધાન તો એ કરવાનું છે કે એ નામ તો આ શરીરનું છે મારું નામ હું તો અજન્મા છું અજર અમર અજન્મા અખંડ દિવ્ય પ્રકાશક આ બધા મારા નામ છે મારું નામ અત્યારે જે છે તો શરીરનું નામ છે આવું અનુસંધાન આપણને રહેતું નથી એ કોણ નથી રહેવા દેતું ભગવાનની માયા માયાનું સ્વરૂપ माया को कहत अंधकारा अन्धकारा वेक्षेप दुखयाकारा चीद मिश्रित गुणवाना चिदयजित मिश्रित गुणवाना कुरचे उ भगवाना અનાદિતા કોરચે ભગવાના માયાનું સ્વરૂપ અંધકાર અજ્ઞાનમય છે આવરણ અને વિક્ષેપથી દુઃખ આકારે છે ચિત્ત અને અચિતથી મિશ્ર અને ત્રિગુણી છે તે અનાદિ છે ભગવાન તેનાથી બધી ભૂત ભૌતિક રચનાઓ કરે છે થોડીક તાત્વિક વાતો અહીં મહારાજે લખી છે મહારાજ કહે છે સ્વામીએ લખી છે માયાનું સ્વરૂપ અંધકાર અજ્ઞાનમય છે માયા એટલે ઘોર અંધારું કશું જ દેખાય નહીં હજારો સૂર્યનો પ્રકાશ ભેગો કરો તો પણ ન દેખાય એવો માયાનો અંધકારમય ગાઢ અંધારું છે માયાનું આવરણ અને વિક્ષેપથી દુઃખ આકારે છે માયા શું કરે છે જીવને આવરણ કરી દે છે અને બીજો શું કરે છે વિક્ષેપ કરે છે આવરણ અને વિક્ષેપ આ માયાનું કાર્ય છે આપણા જીવનમાં આવતા જેટલા વિક્ષેપો છે એની પાછળનું કારણ એક જ છે માયા માયાને જો મૂકી દઈએ તો વિક્ષેપ માત્રનો નિવેડો આવી જાય માયાને મૂકતાની સાથે વિક્ષેપનો નિવેડો આવી જાય દરેકે માયા પોતપોતાની જુદી જુદી હોય કઈ કોઈનો દીકરો મરી ગયો હોય તો આપણને એટલું રોવું દુઃખ ના આવે થોડુંક થાય પણ જેટલું જેનો મરી ગયો એમ થાય એટલું એને થાય ના થાય વિક્ષેપ માત્ર જ્યાં જીવ બાંધ્યો છે એને જ થાય છે જ્યાં જીવ બાંધ્યો નથી ત્યાં વિક્ષેપ થતો નથી એક ગામમાં એક કોળીનો સાત ખોટનો દીકરો મરી ગયો બધા નાતીલા ભેગા થયા સ્મશાન યાત્રામાં જવા નીકળેલા પાછળ સ્ત્રીઓ બધી છાતી કૂટતી જતી હતી એમાં એક સાસુ વહુ બહારથી થી આવતા હતા વહુના સાડલા ને છેલ્લે સુખડી બાંધેલી હતી તે વહુ ને સાસુ બંને સ્ત્રીઓની સાથે જઈને છાતી કૂટવા લાગી પછી વહુ કૂટતા કૂટતા બોલી બૈજી છેડે બાંધેલી સુખડીનું શું કરશું હાય હાય છાતી કૂટે ને હવે આ માયા છોકરો તો કોકણો મર્યો છે હાથ ખોટનો એનો તો મર્યો નથી સુખડી બાંધીને નીકળેલા છે સાસુઓ હું કરશું કે સાસુ બોલી ખાવા માંડ છોકરો મર્યો છે સોનાબાઈનો તારેન મારે શું હાય હાય વહુ બોલી ખાતા કોઈ ભાડે તો ફજે તો થાય હાય હાય છાતી કૂટે તેરા આવું કરતા હશે બોલે એવું તો બરાબર અમે તો કઈ સાંભળવા ગયા નહી સારું ખબર નહીં સાસુ બોલી અર્ધી મારી પાસે લાવ ખાતા શીખવાડું હાય હાય આવી સ્મશાન યાત્રા જોઈ જ નથી આટલા વર્ષોમાં અમે ખબર નહીં અને આવે જોવાની થશે પણ આવી નહી થાય ધૂન બોલતા બોલતા ભજન કરતા કરતા આપણી નીકળે કે કોકની નીકળે પણ એમાં તો એમ જ હોય ને પણ આ ગામડાનો રિવાજ વહુએ અડધી સુખડી ધીરે રહીને સાસુને આપી દીધી ત્યારે સાસુએ કહ્યું સૌની પાછળ રહીને મોઢું ઢાંકી રાખીને ખાઈ જાય પાછું વળીને કોણ જોવાનું છે આગળ ખાઈશ તો ફજે તો થશે આમ સાસુને વહુ આમ સાસુને વહુ સંપીને બધી સુખડી કૂટતા કૂટતા ખાઈ ગયા પણ સૌની સાથે કૂટવું તો પડે પણ મનમાં સાસુ વહુને જરાય શોકનો ડાઘ હતો નહીં એમ આ જગતનું વ્યવહારનું કૂટનું છે બધાની હારે કરવું પડે તો કરવું પણ સાસુ વહુની માફક મનમાં ડાગ લાગવા દેવો નહીં જેનો દીકરો મરી ગયો હતો એ સોનાબાઈની માફક જો કૂટે તો દુઃખ થાય પણ માયાનો વિક્ષેપ જ્યાં જ્યાં માયા બાંધી છે ત્યાં ત્યાં વિક્ષેપ આવવાનો 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 કારણ એ છે જ્યાં જ્યાં આપણું બંધન છે એ પરિવર્તનશીલ છે એ બંધન કોઈ વ્યક્તિમાં થયું છે પદાર્થમાં થયું છે સ્થાનમાં થયું છે એ બધું જ ફરતું રહેવાનું છે જગત આખું પરિવર્તનશીલ છે પરિવર્તનના સ્વભાવને જે સ્વીકારે નહીં એને માયાનો વિક્ષેપ નડ્યા વિના રહે જ નહીં જે આજે દેખાય છે કાલે નથી કાલે દેખાશે પરમ દિવસે નહીં જ હોય જેવું આજે દેખાય છે એવું કાલે નહીં હોય કાલે દેખાશે એવું પરમદી નહીં જ હોય પરિવર્તનશીલા જગતની અંદર કઈ વસ્તુ સ્થિર છે કયો વ્યક્તિ સ્થિર છે કયું સ્થાન સ્થિર છે કયો પદાર્થ સ્થિર છે સત્તા હોય સંપત્તિ હોય જમીન હોય કે પછી જાગીર હોય વ્યક્તિ હોય કે પદાર્થ હોય બધું જ પરિવર્તનશીલ છે પરિવર્તનને જે ન સ્વીકારે એના હૃદયમાં વિક્ષેપ આવે પરિવર્તન રૂપ જે ભગવાનની માયા છે એનો જે સ્વીકાર કરી લે બદલાય બધું જ બદલાય આપણી પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ ઇઠ્યાસી ની સાલમાં જુદી હોય પંચાણુંની ની સાલમાં જુદી હોય બે હજારની સાલમાં જુદી હોય બે હજાર દસમાં જુદી હોય બે હજાર વીસમાં જુદી હોય પરંતુ જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણની જેની નજર ઠેક પરમાત્માના સ્વરૂપને વિશે પહોંચી ગઈ છે જેની નજર પોતાના આત્મ સ્વરૂપને વિશે પહોંચી ગઈ છે એને માયાનો વિક્ષેપ ક્યારેય પણ વિક્ષેપ કરી શકતો નથી ચલાયમાન કરી શકતો નથી માટે ભગવાનના ભક્તએ માયાના આવરણ અને માયાના વિક્ષેપ બેને ઓળખી રાખો જ્યારે આવરણ થાય છે ત્યારે સત અસતનો વિવેક થતો નથી અને જ્યારે વિક્ષેપ થાય છે ત્યારે હૃદયમાં ઉદ્વેગ ઉદ્વેગ ઉદ્વેગને ઉદ્વેગ થઈ જાય છે પણ ભગવાનનો ભક્ત ભગવાનની ઈચ્છાએ કરીને પોતાના જીવનમાં ઘટતી તમામ ઘટનાઓના સાક્ષી તમામ ઘટનાઓના પ્રેરક અને દાતા ભગવાન શ્રી હરિને સમજે તો એ માયાને તરી જાય છે આપણા જીવનમાં બનતી એક પણ ઘટના આપણા જીવનની અંદર આપણા જીવન નકશાના તમામ પ્લાનો આપણા મહારાજે કર્યા છે એના કરેલા નકશા એના કરેલા પ્લાન એની કરેલી ઈચ્છા એ બધાની જે મંજૂરી જીવમાં રાખવી એને માયાનો વિક્ષેપ ક્યારેય આવરણ નહીં કરે હા હા ને હા હે નાથ હે મહારાજ તને ગમે તે મને ગમે તું જે કરે મારા સારા માટે જ કરે તું જે કરવા દે એ મારા સારા માટે જ કરવા દે કોઈ દ્વારા કરાવે એ મારા સારા માટે જ કરે ભગવાનનો જ્યારે આપણે એ પ્રકારના સંબંધથી કારણ કે આ લોકનું કંઈ બગડ્યું તો આપણું કંઈ બગડ્યું નથી આ લોકમાં કંઈ સુધર્યું તો આપણું કશું સુધર્યું નથી નહીં બિગડા નહીં સુધરા મેહુવાદી અનાદિ આ તો સર્વે ઉપાધિ નિષ્કુળન સ્વામીએ જ્યારે સંસારનો ત્યાગ કર્યો ત્યારનું કીર્તન છે મેહુવાદી અનાદિ આ તો સર્વે ઉપાધિ નહીં બિગડા નહીં સુધરા આત્મા નહીં બિગડતા નહીં સુધરતા આત્મા તો એકનો એક જ રહે છે ગમે તે શરીરનું ખોર્યું બદલે ગમે તે જગ્યાએ જાય પણ એ તો એકનો એક જ એવો ને એવો જ ઉપર આવરણો આવે આવરણો આવે માયાના આવરણ ચડી જાય માયાના પડ ચડી જાય કારણ શરીર જેને કહેવાય એવા કારણ શરીરના જથ્થાઓ ઉપર ચડી જાય પણ આત્મા તો શુદ્ધ ચૈતન્ય છે અછેદ્ય છે અભેદ્ય છે એ પોતાના સ્વરૂપનું ચિંતન ભગવાનના ભક્તએ ક્યારેક ક્યારેક કરવું જોઈએ જેવી રીતે પોતાના નામનું મનન કર્યું છે મારું આ નામ છે મારું આ ગામ છે એવું જ મનન કરવું જોઈએ હું આત્મા છું અક્ષર છું ભગવાનનો દાસ છું વિક્ષેપમાંથી બહાર નીકળવા માટે એવું કંઈક મનન તો કરવું પડશે એમને તો નહીં થાય મનન કરવું પડશે આત્મામાં ભગવાનને ધારવા એ હાથીના માથે અંબાડી મૂકવા જેવું છે આત્મામાં આત્માનું સદાય અનુસંધાન રાખીને જીવન જીવવું એ હાથીના માથે સોનાની અંબાડી મૂકવા જેવું છે શોભે શોભે પણ પેલા કુંભારની જેમ કુંભારને દીકરાના લગ્ન આવ્યા તે કુંભારને થયુંક લાવો રાજાનો હાથી માગું રોજ પાણી ભરવા જાય એમ થયું કે દીકરાના લગ્ન છે તો રાજાભાઈએ હાથી માગું અને હાથી ઉપર સોનાની અંબાડીએ દીકરાને પરનાવું પેલો રાજાને સંબંધ હારો એ રાજાપાઈએ જઈને કીધું કે હાથી આપો અંબાડી સહિત મારા દીકરાના લગ્ન છે એ રાજા કે ભાઈ જો હમણાં હાથી તો બીમાર પડેલો છે એટલે અત્યારે હું તને કેવી રીતે દઉં તો કે સોનાની અંબાડી દીધો ને કે તો સોનાની અંબાડી લઈને તું મૂકીશ ક્યાં હાથી વિના તો કે મારો ધોળો ગોરો ગધેડો છે ને એના માથે મૂકીશ ધોળો ગોરો ગધેડો એના માથે મૂકીશ કે સોનાની અંબાડી એના માથે ફૂલેકવું છે મારા દીકરાનું સોનાની અંબાડી હાથીએ શોભે ગોરા ગધેડે ના શોભે એવી રીતે એવી રીતે જેને આત્મામાં ભગવાનનું અનુસંધાન રહે એ હાથીની ઉપર સોનાની અંબાડી કહેવાય નહીં તો માયાના આવરને સહિત વિક્ષેપે સહિત જે રહેવું ને તો ગોરા ગધેડે સોનાની અંબાડી આ સત્સંગ છે સોનાની અંબાડી જેવો છે પણ આ સત્સંગ શોભે કોની ઉપર આપણે આત્મભાવમાં જેટલા જીવીએ ને તો આપણો સત્સંગ શોભે આત્મભાવમાં જીવીએ ત્યારે સત્સંગ શોભે નહીં તો સોનાની અંબાળી ગોરા ગધેડા ઉપર શોભે નહીં એમ થાય માટે ભગવાનનો ભક્ત નિત્ય વિચાર કરે આપણે વિચાર કરીએ કે આ માયાનું સ્વરૂપ આવું છે અનાદિ છે કેવી છે ચિત્ત અને અચિતથી મિશ્ર છે માયાનું સ્વરૂપ છે ચીદ અચિત માયા છે ને જળ છે જળ માયાનું સ્વરૂપ જળ ચિદાત્મક કીધું છે જળ ચિદાત્મક માયા વસ્તુ તહે તો પોતે જળ જ છે પણ એની અંદર માયામાં જીવ ઈશ્વર આ બધા ચૈતન્યો લીન થયેલા છે એ માયામાં પુરુષરૂપી ચૈતન્ય પ્રવેશેલું છે જેના કારણે માયા ચેતન જેવી જણ છે એટલે જળ ચિદાત્મક કે છે જળ પણ છે એટલે ચિત્ત પણ છે અને અચિત પણ છે ચૈતન્ય પણ છે અને જળ પણ છે બાકીના તત્વો પરબ્રહ્મ તત્વ બ્રહ્મ તત્વ જીવ તત્વ ઈશ્વર તત્વ આ બધાય ચૈતન્ય છે પણ માયાને જળ કીધી છે અને ચિત ચૈતન્ય પણ કીધી છે જળ ચિદાત્મક કીધી છે જ્યારે બાકી બધા ચૈતન્ય જ છે પણ માયાને જળ ચિદાત્મક એટલે કીધી છે ત્રિગુણી છે ત્રણ ગુણ છે માયામાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ ત્રિગુણી છે ત્રણ ગુણમય છે અનાદિની છે જ્યારથી ભગવાન છે ત્યારથી એ માયા છે ભગવાન તેનાથી બધી ભૂત ભૌતિક રચનાઓને કરે છે ભગવાન આ જેટલી રચનાઓ કરે છે એ બધી જ માયામાંથી કરે છે સ્થાવર જંગમ વિચિત્ર રૂપ ધારે માયા કેવી છે સ્થાવર જંગમ વિચિત્ર રૂપ ધારે બાજી ગર જુ બાજી સે નરે રહી દરી રહી દરી એક જ્યું કસબન છે કા કસબી એક જ્યું કસબન છે કા તે સ્થાવર અને જંગમ વિચિત્ર રૂપને ધારે છે સ્થાવર રૂપને ધારે છે અને જંગમ રૂપને પણ માયા ધારે છે સ્થાવર એટલે આ સ્થાયી આ બધું અસ્થાયી દેખાય છે માયાનું રૂપ છે આ શરીર છે એ જંગમ જેવું દેખાય છે એટલે કે હાલતું ચાલતું દેખાય છે આ માયાનું સ્વરૂપ છે અને છતાં બાજીગર જેમ બાજીથી ન્યારો રહે છે તેમ માયા પણ કાર્ય જગતથી ભિન્ન છે અને અનેક નામોને ધારી રહી છે કસબી કારીગર એક હોવા છતાં તેનો કસબ કારીગરીનું કાર્ય જેમ અનેક હોય તેમ તે માયાનું કાર્ય જગત પણ અનેક પ્રકારનું હોય છે માયાના તો કેટલું આખું આ કાર્ય આ જગત આખું દેખાય બધું માયાનું જ છે જેમ ભૂમિ સ્વરૂપથી એક હોવા છતાં ઘડો અને કુંડું એવા ગાઢથી અનેક રૂપે થઈ છે ઘડો લો કે કુંડુ લો બંનેમાં છે શું માટી પરંતુ એ માટી હોવા છતાં પણ ઘડા રૂપે દેખાય છે અને કુંડા રૂપે દેખાય છે છે માટી પણ ભગવાને માયા એવી ઊંડી અને અનેક પ્રકારની રચી છે પતાસું જમો તમારી આંખોએ પાટા બાંધી દીધા હોય બંધ હોય આંખો અને કોઈ પતાસુ આ મોઢામાં મૂકે અને પત્તા શું જમો અને કોઈ મોતીયો લાડુ મૂકે તો ખબર પડે કે ના પડે આંખો બંધ છે તમે જોયું નથી શું છે મારા મોઢામાં પણ તમે ચાલુ કરો જમવાનું મોઢામાં મૂકી દે ટુકડો તો ખબર પડે ને મોતીઓ લાડુ મોહન થાળ બે મૂકે તો ખબર પડે ને બેમાં શું છે ચણાનો લોટ અને શું છે સુગર ચાસની તો બેયમાં છે મોહનથાળમાંય ચાસની છે મોતીયા લાડુમાંય ચાસની છે એકને તળે છે એકને શેકે છે તો બંનેનો ટેસ્ટ જીભ ઉપર મૂકતા બંનેનું ગળ બંને ગળ્યા જ છે એને કેવાય કેવા ગળ્યા મીઠા પણ ગળપણમાં પણ કેટલા ભેદ રચ્યા છે એ માયા કેટલી ઊંડી છે કલ્પના કરો એ માયાના એક એક ઝીનવટ ભર્યું જે ભગવાને રચના કરી છે અહો પ્રભુ અચરજ માયા તુમારી એ માયા કેટલી ઊંડી છે કે આંખ બંધ હોય આંખે પાટા બાંધી દીધા હોય પણ જો જેને ટેસ્ટનો ખ્યાલ બરાબર આવે છે એવા વ્યક્તિને જીભ ઉપર મોહન થાળ મૂકો ને જીભ ઉપર મોત્યો લાડુ મૂકો તો બંનેનો ટેસ્ટ એને ખબર પડી જાય કે આ વસ્તુ તે આ જ છે આ વસ્તુ તે આ જ છે ગળપણ બેયમાં છે પરંતુ ફેર પડી જાય છે કયું ગળપણમાં શું ફેર પડ્યો ગળપણમાં શું ફેર પડ્યો લાગ્યું કેવું તો ગળ્યું લાગવા છતાં પણ કઈક ભેદ પડે છે ને એ માયાનું બહુ ઊંડું સ્વરૂપ છે એને જે સમજી શકે એને જે જાણી શકે એને જે જોઈ શકે એ કોણ જોઈ શકે મેહુવાદી અનાદિ આ તો સર્વે ગમે તે અહીંથી પધરાવીશ પણ મને કચરો કરીને દેશે મેહુવાદિ અનાદિ જે હું છું એ આનાથી સુખી થયો નથી અને હું જે છું એ આ ટળી જાય તો આને કરીને દુઃખી થયો નથી આવું રે ત્યારે એને ભગવાનની માયાનું આવરણ ધીરે ધીરે ઓછું થાય જ્યારે ભૂમિની દ્રષ્ટિથી જોઈએ ત્યારે એકલી ભૂમિ દેખાય બીજી કોઈ વસ્તુ દેખાતી જમીનની દ્રષ્ટિએ માટીની દ્રષ્ટિએ જોઈએ તો ગળો કે પછી કુંડું બધામાં શું રહેલું છે માટી જ એટલે માટી જ દેખાય જ્યારે જળની દ્રષ્ટિએ કરીને જ્યારે જળ સિવાય બીજું કાંઈ દેખાતું નથી એ જ્યારે આપણે મધ દરિયે જતા રહ્યા હોઈએ અને હોળી મારી દરિયે ઝૂલે છે આમ હોળી ઝૂલતી હોય ત્યારે જ્યાં જુઓ ત્યાં શું દેખાય પાણી 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 જ દેખાય આકાશમાં જતા રહ્યા ત્રીસ હજાર ફૂટ ઉપર ઉપર જતા રહ્યા પછી ઉપરથી નીચે જોઈએ તો બિલ્ડિંગ દેખાય પૃથ્વી દેખાય ને એકલી એવી રીતે જ્યારે જળની દ્રષ્ટિએ જોઈએ ત્યારે જળ સિવાય બીજું કાંઈ દેખાતું નથી અને જળ કરતાં તેજ દસ ગણું હોવાથી તેજને જ્યારે ધારણા કરીએ ત્યારે તેજ સિવાય કશું જ દેખાતું નથી હવે સમજવા જેવી વાત મહારાજ આ બધી કરે છે તેજ કરતાં વાયુ દસ ગણો છે વાયુની ધારણા કરીએ ત્યારે એકલો વાયુ જ દેખાય તે સિવાય બીજું કાંઈ દેખાતું નથી વાયુ કરતા આકાશ દસ ગણો મોટો છે આકાશની ધારણા કરીએ ત્યારે એકલો આકાશ જ દેખાય એ વિના કાંઈ દેખાતું નથી અહીંથી હજારો માઈલ ઉપર જતા રહે કોઈ તો જ્યાં જોવે ત્યાં શું દેખાય આકાશ આકાશ ને આકાશ હજુ આ જ દિવસ સુધી વિજ્ઞાન અંત પામી શક્યું છે આકાશ કેટલો ઊંચો છે આનો છેડો આવી ગયો એવું કહી શકે છે ઓ હો કેટલાક યાન અહીંથી છોડ્યા છે તે આઠ આઠ દસ દસ વર્ષ સુધી અંતર કાપે ત્યારે એ ગ્રહ જ્યાં એને પહોંચાડવો એને પહોંચે તો એ હરખું ઉતર્યું તો ઉતર્યું નહીં તો ગયું કેટલા વર્ષોની મહેનત જાય તો એ અંત તો આવતો અંત જ નથી આવતો ક્યાં અંત છે આનો છેડો કઈ જગ્યાએ ભગવાને જોઈન્ટ કર્યો છે કઈ જગ્યાએ બોલ્ટ મારીને ફિટ કર્યું છે એ હજુ આટલું આગળ વિજ્ઞાન ગયું પણ ખબર પડતી નથી જે થકી આ જગત છે એક જગતને નથી જાણી શકાતું તો જગદીશને કેમ જાણી શકાય જ્યારે આકાશની દ્રષ્ટિએ ત્યારે આકાશ આકાશ એકલો જ છે અહંકાર દસ ગણો છે એટલે કે અહંકારની ધારણા કરીએ ત્યારે અહંકાર સિવાય અન્ય કાંઈ દેખાતું નથી તેમજ મહત્ત્વની ધારણામાં પણ મહત્ત્વ વિના બીજું કાંઈ દેખાતું નથી અને જ્યારે માયાનો વિચાર કરીએ ત્યારે એકલી માયા દેખાય છે અને જ્યારે પુરુષનો વિચાર કરીએ ત્યારે એકલો પુરુષ જ દેખાય છે બીજું કાંઈ દેખાતું નથી અને જ્યારે પ્રકૃતિનો વિચાર કરીએ ત્યારે એકલી પ્રકૃતિ જ રહી દેખાય છે તેમજ જ્યારે મૂળ પુરુષનો વિચાર કરીએ ત્યારે એકલો મૂળ પુરુષ જ જણાય છે હવે આ હું વાંચતો ગયો ઘણા ભક્તોને થશે કે આ શું આવ્યું પુરુષ આવીને પ્રકૃતિ આવીને માયા આવીને કઈ બલા આવ્યા તો વાલા ભક્તો આ ક્રમ ભગવાન અહીંથી નીચેથી ઉપર ગયા છે વચનાવૃત પ્રથમનું બારમું આ બધી થોડી તાત્વિક વાતો છે અક્ષરધામના અક્ષર મુક્ત એ મૂળ અક્ષર પછી પુરુષ એ પુરુષ પ્રકૃતિ સાથે જોડાયો જેને પ્રકૃતિ પુરુષનું જોડલું કહેવાય એમાંથી અનંત પ્રધાન પુરુષો થયા એમાંથી મહતત્વ થયું એમાંથી અહંકાર થયો એમાંથી બધી આ સૃષ્ટિ થઈ એ સૃષ્ટિનો ક્રમ છે આખો આ છેલ્લામાં છેલ્લું પ્રકૃતિ અને પછી મૂળ પુરુષ એનો વિચાર કરીએ ત્યારે એકલો મૂળ પુરુષ જ જણાય છે અને જ્યારે અક્ષરના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે એકલું અક્ષર જ દેખાય છે અને જ્યારે પુરુષોત્તમનો વિચાર કરીએ ત્યારે પુરુષોત્તમ જ જણાય છે આ બધા એક એકથી મોટા છે એટલે જ્યારે એનો વિચાર કરવા બેસો ત્યારે બીજું કંઈ ના દેખાય એ જ દેખાય જળનો વિચાર કરો ત્યારે એકલું જળ દેખાય તેજનો વિચાર કરો ત્યારે તે જ દેખાય કારણ કે બધા દસ દસ ઘણા છે એટલે કે એ રૂપ થઈ જાઓ તમે ત્યારે એ રૂપ જ દેખાય જેમ પ્લેનમાં આપણે ઉપર આકાશમાં જતા રહ્યા ત્યાંથી જોતા હોઈએ તો બિલ્ડિંગો કે કશું ગાડીઓ ના દેખાય ત્રીસ હજાર ફૂટ ઉપરથી બસ જમીન છે સળંગ જમીન છે એવું જ દેખાય અહીંથી ચંદ્રમાં છે એ ચંદ્રમાં ગોળ થાળી જેવો દેખાય છે ને અહીંથી પણ એની નજીક જઈએ તો જેમ જેમ નજીક જઈએ એમ એમ મોટો દેખાતો જાય ને અને જેમ જેમ આપણને અહીંથી ચંદ્રમાંય દેખાય છે તારાય દેખાય છે બધું દેખાય છે પણ જેમ જેમ આપણે ચંદ્રમાંથી નજીક જઈએ એમ પછી ફક્ત શું દેખાય ચંદ્ર જ દેખાય જેમ ચંદ્રની નજીક જઈએ એમ ચંદ્ર મોટો થતો જાય ચંદ્ર મોટો થતો જાય એટલે આપણી દ્રષ્ટિનો જે વ્યાપ બીજી બાજુ હતો એ ઘટતો જાય ફક્ત ચંદ્ર દેખાય અને ચંદ્રની ઉપર ઉતરી જાઓ ત્યારે ચંદ્ર સિવાય બીજું કાંઈ ના દેખાય અહીંથી તારા દેખાશે ચંદ્ર દેખાશે પણ ચંદ્ર ઉપર ઉતરીએ ત્યારે ચંદ્ર સિવાય કાંઈ ના દેખાય અત્યારે પૃથ્વી ઉપર આપણે છીએ તો આપણને પૃથ્વી સિવાય કાંઈ નથી દેખાતું આ પૃથ્વી ઉપર છીએ તો ભલે ઓલું બધું દેખાય પણ પૃથ્વી ઉપર છીએ તો પૃથ્વી જ્યાં નજર કરીએ આપણે પહોંચી શકીએ છીએ પૃથ્વી ઉપર જ આપણી નજર જાય છે એવી રીતે જ્યારે આ વાત કહેવાનું તાત્પર્ય જ્ઞાન માટે છે હમણાં આગળ કહેશે અક્ષરે પુરુષો હરીશે અધિક ન જ્યારે અક્ષરના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે એકલું અક્ષર જ દેખાય છે અને જ્યારે પુરુષોત્તમનો વિચાર કરીએ ત્યારે પુરુષોત્તમ જ જણાય છે જ્યારે ભક્તોને પુરુષોત્તમથી પર કાંઈ બીજું દેખાય નહીં તેને જ્ઞાન પ્રલય કહેવાય છે અને ભગવાન પુરુષોત્તમથી અધિક કાંઈ જ રહેતું નથી કહેવાનો અર્થ એ છે કે ભગવાનમય થવું આનો અર્થ સીધો જ એ થાય છે ભગવાનમય થવું ભગવાનમય દ્રષ્ટિને જ્યારે કરે છે ત્યારે બધે એને ભગવાન જ દેખાય છે ભગવાનથી પર એને કશું નથી દેખાતું ભગવાનથી પર બીજું કાંઈ જાણવાનું પણ નથી જીવ જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિને પામતો જાય એમ એમ એને ભગવાનથી નજીક પણું થતું જાય જે કોઈ આપણે આ તમે ટીવી સ્ક્રીન ઉપર કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અત્યાર કથા સાંભળતા હશો તમે સ્ક્રીનમય થઈ ગયા છો પરંતુ એક ટીવી બનાવવાવાળા કે કોમ્પ્યુટર બનાવવાવાળા કે આ ઇન્ટરનેટને બનાવવાવાળા એ વ્યક્તિ જે વિઝનથી જોતા હોય એ વિઝનથી આપણે ક્યારેય પણ જોઈ શકીએ નહીં કોમ્પ્યુટરની લેંગ્વેજમાં વન ટુ થ્રી એ બી સીડી જે કાંઈ લખાતું હોય કોમ્પ્યુટરની લેંગ્વેજ આખી જુદી છે એને જે જોઈ શકે છે એ જે ઉપર છે ઉપર આપણે સ્ક્રીન જોઈએ છે એના કરતાં એ અંદર જે લખાતું હોય છે કોમ્પ્યુટરની લેંગ્વેજમાં અંદરની સાઈડ જુદું લખાતું હોય છે પરંતુ એનો જે જાણકાર છે એને જોઈ શકે છે એવી જ રીતે આપણે જોઈએ છે ફક્ત આ જગત પરંતુ ભગવાન આપણને એમ કે છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્વ માયા પુરુષ પ્રકૃતિ મૂળ પુરુષ અક્ષર પુરુષ અને એનાથી પર પુરુષોત્તમ ત્યાં નજર પહોંચાડો ત્યાં નજર પહોંચાડો એ રૂપ થઈને જુઓ એ રૂપ થઈને જોશો ત્યારે એકલા પુરુષોત્તમ જ દેખાશે અમેરિકા છે અત્યારે તો અમેરિકા દેશની અંદર આપણે એવું કહીએ કે હમણાં થોડું બધું સ્ટ્રીક છે ઇમિગ્રેશન સ્ટ્રીક છે આ સ્ટ્રીક છે થોડું આવું છે થોડું આવું છે કેમ તો તરત બધાની નજર ક્યાં પહોંચે કે ભાઈ અમેરિકાના પ્રેસિડેન્ટ શ્રી કડક છે એમ થાય ને ભારત દેશની અંદર અત્યારે કાયદાઓનું પાલન બહુ સારી રીતે થાય છે કોઈ ચોરી નહીં લૂંટફાટ નહીં ગમે તે બીજા કોઈ એ નહીં કાશ્મીર આટલું મોટું લીધું તો એ બીજા પ્રોબ્લેમ નહીં તો કે ભાઈ કેમ તો કે ત્યાંની સરકાર સારી છે તો ભારતને કોની નજરથી જોયું સરકારની નજરથી સરકારને કોની નજરથી જોયું કોઈ એક કે બે વ્યક્તિની નજરથી જોવે છે ને કે આ બે વ્યક્તિ છે સરકારની અંદર એના કારણે કોઈ જગ્યાએ ધમાલ થતી નથી આ એક વ્યક્તિ છે વડાપ્રધાનની અંદર કે પ્રેસિડેન્ટની અંદર એના કારણે આખા દેશનું વાતાવરણ આવું છે એટલે એને જ્યારે જોવે છે ત્યારે આખો દેશ કોઈ પણ જગ્યાએ કેમ ભાઈ અત્યારે આટલો બધો કાયદો બધા કેમ પાડવા લાગ્યા કેમ કોઈ લાંચ લેતું નથી અરે ભાઈ કોનું રાજ છે ખબર તમને અત્યારે સરકાર કઈ છે ખબર છે તમને બધી જગ્યાએ એનું અનુસંધાન બેસી જાય છે એ એ પ્રેસિડેન્ટ મય એની દ્રષ્ટિ થઈ કહેવાય એમ શાસ્ત્ર એવું કહે છે પુરુષોત્તમ મય દ્રષ્ટિ કરો ભગવાન મય દ્રષ્ટિ કરો ભગવાનથી પર કશું જ નથી અને ભગવાનથી અધિક કશું જ નથી એનો જે સ્વીકાર કરી લેવો એ સમજાઈ જવું એનું નામ જ્ઞાન પ્રલય છે એટલે ભગવાનની દ્રષ્ટિએ કરીને જોવે તો અહીં આગળ કશું તૂટી ફૂટી જાય અહીં કંઈક થઈ જાય તો એને બહુ કાંઈ લાગે નહીં આકાશની અંદર આપણે હોઈએ અને અહીં આગળ કાંઈક તૂટી ફૂટી ગયું તો આપણને કંઈ અસર થાય આપણે પ્લેનમાં છીએ અને નીચે ભૂકંપ આવ્યો અને ભૂકંપ આવે નીચે પૃથ્વી અલી અને બિલ્ડિંગો પડ્યા આપણે તો પ્લેનમાં બેઠા છીએ તો આપણને શું થાય કશું થાય કારણ કે આપણે ઉપર બેઠા છે એમ ભગવાનની દ્રષ્ટિને જ્યારે પામીએ છે ને ત્યારે જીવનના સુખ દુઃખના ભૂકંપો સંપત અને વિકંપ સંપત અને વિપતના ભૂકંપો માન અને અપમાનના ભૂકંપો સ્તુતિ અને નિંદાના ભૂકંપો આ બધા ભૂકંપો આપણે હલબલાવી શકતા નથી એટલે કે છે પુરુષોત્તમ રૂપ જ્યારે દ્રષ્ટિ થાય છે ત્યારે ભગવાન સિવાય બીજું કાંઈ ભાસતું નથી આનો અર્થ એ છે આપણા જીવનના તમામ પ્રસંગો જે થયા હતા થાય છે થશે એ બધું જ મને મળ્યા કરે છે આ પીવડા જ કરે છે આ મને મળ્યા એ મહારાજ જ કરે છે એને મંજૂર છે મને મંજૂર છે એવી રીતે જે સ્વીકાર કરો એને પુરુષોત્તમની દ્રષ્ટિને પામ્યા કહેવાય હું થોડુંક સાદી ભાષામાં વાત કરું છું કારણ કે આ તાત્વિક વાતો છે રોજનો તમને વચનામૃતના તત્વજ્ઞાનનો અભ્યાસ ના હોય તો આ વાત ન સમજી શકાય પરંતુ આ વાતને સમજણમાં કેવી રીતે લેવી એના માટે હું આ વાત કરું છું કે આ વાતની ઊંચાઈ ઘણી છે કાર્યાનીનું સાતમું જે સિદ્ધ દશાનું લક્ષણ છે એની અંદર આ વાતની ઊંચાઈ આવે છે પ્રથમનું એકાવનમું હીરો હીરા વડે વિંધાય જે કોર્ષમાં છે આપણે એમના કહુટમાં જે પૂછવાના છે હીરો હીરા વડે વિંધાય એનું વચનામૃત પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વધતે જ થાય એ આખો વચનામૃત છે ને એ વચનામૃતનો સિદ્ધાંત આની અંદર શ્રીજી મહારાજે કહેલો છે તો આ તાત્વિક વચનામૃત છે ઊંડાણથી સમજવાનું વચનામૃત છે પરંતુ અભ્યાસ વિના દરેકને ન સમજાય એને અર્થે હું આપણું સાહજિક અને વ્યવહારિક જીવનમાં પુરુષોત્તમ રૂપ કેવી રીતે થવું એની વાત કરી રહ્યો છું કે એને થોડું હળવું કરીને કહી રહ્યો છું કે સંપત વિપદ સુખ દુઃખમાં ભગવાનની ઈચ્છાને જ પ્રધાન ગણી લેવી ભગવાન ને જ પ્રધાન રાખવા એ પુરુષો દ્રષ્ટિને પામ્યો કહેવાય શ્રીજી મહારાજ જે અહીંયા તાત્વિક રીતે છે એ તો એવું છે જ્યાં જુએ ત્યાં રામજી ન રે જ્યાં જુએ ત્યાં ભગવાન 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 આજ દેખાય એ પુરુષો તમની દ્રષ્ટિને પામ્યો કહેવાય એવો જ્યારે થઈ ગયો ત્યાર પછી એને કશું કરવું બાકી રહેતું નથી પણ એ પુરુષોત્તમથી પર પછી કશું નથી બધે પર 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 કરતા 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 ઠેક ભગવાન સુધી પહોંચી ગયા પણ ભગવાનથી પર આવે કાંઈ નથી જે અક્ષર આદિ તત્વો છે તે ભગવાન પુરુષોત્તમથી અધિક દેખાતા નથી આવું જ્ઞાન જ્યારે યથાર્થ રૂપમાં થાય છે ત્યારે પુરુષોત્તમથી પર કાંઈ જણાતું નથી અને જે પુરુષોત્તમથી પણ પર કોઈક અધિક તત્વને કહે ત્યારે તે મતને કલ્પિત માનવો એક એકથી અધિક વધારે વધારે કેવું તે કલ્પિત મતની રીત છે ભગવાનથી પર કાંઈ નથી ભગવાન છેલ્લામાં છેલ્લું ડેસ્ટિનેશન પછી કોઈ એનાથી પર કે તેને કલ્પિત કહેવાય જેટલા મોટા કલ્પિત મતો છે તે વેદને અને પુરાણોને માનતા નથી તે મત વેદથી અને પુરાણોથી બહાર છે બધા વારે વારે કહેવાયેલા મોટા મતો કલ્પિત છે જેવી તેમની કલ્પિત સમજણ હોય તેઓ તે મત આગળ ચલાવે અને મત પ્રમાણે તેઓ મોક્ષને માને પણ સુગ્ય શાસ્ત્ર સુગ્ય સાના પુરુષો તેવા મોક્ષને માનતા નથી જે કલ્પિત મોક્ષનું પ્રતિપાદન કરવું તે બધા જ પાપોમાં અધિક પાપ છે જેને આ મોક્ષ કલ્પિત છે એવું ભાન નથી તેવા લોકો તેને માને છે ભગવાનથી પર એ કાંઈક છે હજુ એવા એને કલ્પિત કહેવાય કહેતા ભગવાનના રચેલા શાસ્ત્રો ભગવાન મય રચાયેલા શાસ્ત્રો ભગવાનની આજ્ઞા પ્રમાણે રચાયેલા શાસ્ત્રો એ કલ એ જે ના હોય એને કલ્પિત કહેવાય દારૂ પીવો ચોરી કરો વ્યભિચાર કરો માંસ ખાવ બધા જ ધંધા ખરાબ કરો પણ પોતાને અકર્તા માનો તો બ્રહ્મા તમે લીન થાવ બ્રહ્મ અમારી જાત આ કલ્પિત કહેવાય આને શું કહેવાય કલ્પિત નરકમાં જાય નરકમાં જાય પોતાને અકર્તા માનવાના જ્ઞાન છે એટલે તમે કરો છો છતાં નથી કરતા યશ્ય જ્ઞાન મય તપો તમે ગમે તે કરો પણ જ્ઞાન જો તમને હશે તો તમને કોઈ પાસ લાગશે નહીં કારણ કે જ્ઞાન રૂપી અગ્નિમાં બધું બળી જાય છે ખબર છે હું આત્મા છું ગમે એટલા વિષય ભોગો પોતાને આત્મા જાણીને અકર્તા માનો પોતાને કશું જ નહીં થાય આ પ્રકારની ઘેર સમજ એને કલ્પિત મત કહેવાય બ્રહ્મમાં લીન થઈ જઈશું પરબ્રહ્મ કોઈ છે જ નહીં તમે જ પરબ્રહ્મ છો કોણ પરબ્રહ્મ આ બધા મત કલ્પિત મત છે એકવાર બહુ પહેલાં સંસ્થાની અંદર એક બહુ મોટા સાઠ સિત્તેર વર્ષના એક અન્ય સંપ્રદાયના એક સંત પુરુષ આવેલા અને ત્યાં વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓને બેસાડીને કીધું કે તું સબ કોણ હો એટલે પેલા છોકરાઓ કે હમ સબ હરિભક્ત હૈ तो कि के किसके हरिभक्त हो तो के भगवान स्वामी नारायण के क्यों भगवान स्वामी नारायण किसका भजन करते हो तो के स्वामी नारायण का क्यों करते हो भगवान स्वामीनारायण के धाम में जाना है त्यारोला संत है कि नारायण तुम ही हो सो स्वामी नारायण तुम ही हो पर ब्रह्म तुम ही हो उसका अंश हो तुम बस इतना ज्ञान हो जाता है और जब ये शरीर खत्म होता है तब પરબ્ર પરબ્રમ કા અંશો તુમ હિ પરબ્રમ હો ઇતના જ્ઞાન સે કોઈ કર્મ લખતા નહી છોકરાઓના ઈશારો કરીને ભગાડી દેવા પડે અમારે કે ભાગો ભાઈ આ જ્ઞાન લીધું તો મરી ગયા આવું પણ છે આવા મતો પણ છે કલ્પિત મત કહેવાય ને કલ્પિત મત ભગવાનની આજ્ઞામાં રહેવું પડે ભગવાન ભગવાનની ઈચ્છામાં રહેવું પડે ધર્મ પાળવો પડે ભક્તિ કરવી પડે સત્સંગ રાખવો પડે તો થાય કલ્પિત સમજન હોય તેઓ તે મત આગળ ચલાવે છે મત પ્રમાણે તેઓ મોક્ષને માને છે કલ્પિત મોક્ષનું પ્રતિપાદન કરવું તે બધા પાપોમાં અધિક પાપ છે કલ્પિત જ્ઞાન કે કહેનારા અને સાંભળનારા ગુરુ અને શિષ્ય બંને ઘોર નરકમાં પડે છે કલ્પિત ના ચાલે પુરુષોત્તમ નારાયણને કેન્દ્રમાં રાખીને કરેલા સત્પુરુષોના શાસ્ત્રો એ જ સત્શાસ્ત્રો છે કેટલાય યુગોથી ચાલે આવતા વેદ અને પુરાણો કલ્પિત ન હોઈ શકે વેદ પુરાણોને વૈદિક સંપ્રદાય વૈદિક હોવો જોઈએ સ્વામિયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે વેદ અને પુરાણો એમાં લખેલા ધર્મોને જે ખોટા કરે કલ્પિત મત કહેવાય તેઓ ઘોર નરકને પામે છે ભગવાનને જન્મ અને મરણના ધર્મ બે પ્રકારે નિર્ધારિત કર્યા છે તેમાં મનુષ્ય અને પશુ પંખી વગેરે અનેક યોનીઓ કરી છે તે પ્રમાણે તેનો આકાર કર્યો છે તેનાથી વિપરીત રીતે પણ આપ બળથી કાંઈ કરે તો તેવા ગુરુને કલ્પિત ન કહેવાય જેમ કે પૃથ્વી અને પાણી વિના પણ કોઈ પોતાના સામર્થ્યથી ઉપજાવે હા કોઈ કેવા સમર્થ હોય કે ભગવાનની કરેલી જે રચના છે ને એનાથી કંઈક જુદું કરે તે કલ્પિત ના કહેવાય પાછું એમ શ્રીજી મહારાજ કહે છે ભગવાનને ન માને ભગવાનની આજ્ઞાને ન માને ભગવાને જે કીધું છે એનાથી જુદી રીતે મોક્ષ માને વેદો અને પુરાણોએ જે કીધું છે એમાંથી જુદી રીતે મોક્ષ માને એને કલ્પિત કહેવાય પરંતુ ભગવાનની રચેલી જે રચના છે કે અનાજ કેવી રીતે થાય તો કે પૃથ્વી ને પાણી હોય તો જ અનાજ થાય પણ સમર્થ પુરુષ હોય તો આમ હાથમાંથી અનાજ નાખે સમર્થ પુરુષ હોય તો આકાશમાંથી વરસાવે આત્માનંદ સ્વામીએ પેલા ગોવિંદ નામના બ્રાહ્મણ ને દીકરો ત્રણ મહિનાનો હતો ને ઘરવાળી મરી ગઈ હતી આત્માનંદ સ્વામી કે તું દૌરવજે જા તારા સ્તનમાં દૂધ આવશે ઓલો કે પુરુષ છું તો કે આવશે છોકરો મોટો થતા સુધી તારા વિઠ્ઠલ નામનો બ્રાહ્મણ વિઠ્ઠલને કે જા દૂધ આવશે પછી વિઠલાનંદ ને બાલાનંદ સાધુ કર્યા સ્વામી આત્માનંદ સ્વામી વિઠલાનંદ બાલાનંદ એને સ્તનમાં દૂધ આવ્યું છે લો તો કેવી રીતે આવ્યું વિપરીત કર્યું ને ભગવાનની જે ભગવાને પુરુષના શરીરના શરીરમાં તો દૂધ મૂક્યું જ નથી ને પણ સ્વામીએ કર્યું તે કલ્પિત નથી એ તો સમર્થ પુરુષ છે એટલે કરી શકે એમ અહીં સમજાવે છે કે ભગવાને જે પ્રમાણેના આકાર કર્યા છે તેનાથી વિપરીત રીતે પણ આપ બળથી કાંઈ કરે તો એવા ગુરુને કલ્પિત ના કહેવાય સિદ્ધ પુરુષો હોય કરી શકે પ્રિયવ્રત રાજાએ સૂર્યથી એકદમ ઉલટી દિશામાં તેની પાછળ પોતાનો રથ હાંકીને રાતનો નાશ કર્યો હતો પ્રિયવ્રત રાજાએ એને એમ થયું આકાશનું આ સૂર્ય અંધારું પાડે છે ને મારે અંધારું થવા જ નથી દેવું પૃથ્વી પર તેઓ તેજસ્વી રથ લઈને પ્રિયવ્રત રાજા ફર્યા તેના જ આ સાત સમુદ્ર થયા છે સાત સમુદ્ર એના જ થયા છે પ્રિયવ્રત રાજાએ એ રથ ભેર્યો અંધારું જ નહોતું થવા દીધું આકાશનો એક સૂર્ય અને એના રથનો એક સૂર્ય અંધારું જ ના થાય પૃથ્વી પર એવા એવું કર્યું તે કલ્પિત ના કહેવાય એ સમર્થ કહેવાય અને રાતે રાતે પણ દિવસ બતાવ્યો છતાં તેઓ વેદોને આધીન રહ્યા હતા કોઈ આવા હતા પણ વેદથી વિરુદ્ધ વર્તતા નહોતા અને અગત્ય અગત્ય સમુદ્રનું પાન કર્યું હતું અગત્ય ઋષિ હતા એમને સમુદ્રનું પાન કર્યું હતું કાલકે નામના રાક્ષસો સમુદ્રમાં છુપાઈ જતા દિવસે આવી અને ઋષિ હેરાન કરતા અરે રાત્રે નીકળે સમુદ્રમાંથી અને ઋષિ મારીને હાડકે હાડકામ ફેંકી દે આખી પૃથ્વી પર ત્રાહી મામ થયો ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી કે આનું કંઈક કરો ત્યારે ભગવાને કીધું કે અગત્ય મુનિ પાસે જાઓ અગત્ય મુનિ પ્રાર્થના કરજો એ સમુદ્ર પી જશે એટલે કોરો થાય એટલે આ લોકો છુપાયેલા પકડાશે દિવસે સમુદ્રમાં છુપાઈ જાય રાત્રે હેરાન કરતા પછી અગત્ય મુનિ સમુદ્ર પી ગયા આખો ખારો સમુદ્ર પી ગયા અગત્ય મુનિ ત્યારે પેલા દૈત્યનો નાશ દેવતાઓએ કર્યો આવું થયું એ અગત્ય સમુદ્રનું પાન કર્યું વિશ્વામિત્રે વૃક્ષ ઉપર માનવ શરીર કરવાની તૈયારી કરી હતી વિશ્વામિત્ર ઋષિ એવો સંકલ્પ કર્યો છે એ ક્યાં છે મળ્યું નથી પરંતુ વૃક્ષ ઉપર માનવ શરીર બનાવવાની એમને પ્રક્રિયા કરી હતી છતાં તેઓ વેદને અનુસર્યા હતા એટલે સમર્થ પુરુષ હોય તો અશક્ય પણ શક્ય કરી દે એને કલ્પિત ના કહેવાય પણ ભગવાનથી પર કાંઈ કે અથવા ભગવાને જે કીધું છે એનાથી બીજી પ્રકારનું કહીને મોક્ષ બતાવે એ કલ્પિત કહેવાય ભગવાને જે રીત પ્રવર્તાવી તેવું દેવો અને મનુષ્યથી બની શકે નહીં ત્રિલોકીને જીતનારા પણ વેદોને માનતા હતા જે વેદોનો ઉચ્છેદ કરે તેને વેદો અસુર કહે છે જેને બીજા અનેકને બંધનમાં રાખ્યા તેઓ ક્યારેય દેવ કહેવાય નહીં ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ શ્રી હરિચરણ સાગરના એકાદશ પુરમાં શ્રી હરીએ વેદાંતની ચર્ચા પ્રસંગે વૈદિક મતની પ્રધાનતા કહી એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો શ્રી ઘણશ્યામ